આપણે આગળના એમસીક્યુમાં આ પ્રેક્ટિસ કરીએ. ધી એમસીક્યુ, પહેલો એમસીક્યુ જો, એ બાજુવાળા ચોરસના પ્રત્યેક ખૂણા પર પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકેલા છે. માની લો કે એક આ એ બાજુવાળું તમને એક ચોરસ આપેલું છે કે એની બાજુ એ જેટલી છે. આના પ્રત્યેક શિરોબિંદુમાંથી બે શિરોબિંદુ ઉપર ધન વિદ્યુતભાર છે એટલે પ્લસ ક્યુ, અને બે શિરોબિંદુ ઉપર ઋણ વિદ્યુતભાર છે એટલે માઇનસ ક્યુ. ઓકે, અને આપણને કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું કીધું છે. આ બિંદુએ બધા જ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કારણ કે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું સ્થિતિમાન એટલે પ્રત્યેક શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા સ્થિતિમાનનો સરવાળા જેટલું થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ધ્યાનથી જુઓ. બધા વિદ્યુતભારના મૂલ્ય સરખા છે. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવે? વી બરાબર કે ક્યુ અપોન આર. બધા જ વિદ્યુતભારના મૂલ્ય સરખા છે. અંતરની વાત કરીએ તો વિદ્યુતભારથી અંતર, આ વિદ્યુતભારથી કેન્દ્ર સુધીનું અંતર તમારે શોધવું હોય તો તમારે પહેલાં કર્ણ લેવો પડશે અને કર્ણનું અડધું માપ લેવું પડશે. કર્ણ આવશે રૂટ ટુ એ અને એનું અડધું થશે એ બાય રૂટ ટુ. એટલે અહીંયાથી આટલું અંતર એ બાય રૂટ ટુ આ વિદ્યુતભારથી કેન્દ્ર સુધીનું અંતર છે, તો એટલું જ અંતર આનાથી અહીંયા સુધીનું થશે, એટલું જ અંતર ઋણ વિદ્યુતભારથી ઓ સુધીનું થશે, એટલું જ અંતર અહીંયાથી અહીંયા સુધીનું થશે. અંતર બધા માટે સરખા છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પરંતુ ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન આવશે અને ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ આવશે, ખાલી આટલો ફરક આવશે. તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે આ બે જે ધન વિદ્યુતભાર છે એને કારણે સ્થિતિમાન ધન હશે, એટલું જ અહીંયા આગળ જે ઋણ વિદ્યુતભાર છે એને કારણે એટલું જ સ્થિતિમાન, પરંતુ ખાલી કેવું આવશે? ઋણ આવશે. માટે કેન્દ્ર પાસે મળતું સ્થિતિમાન આપણને કેવું મળશે? શૂન્ય મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે કેન્દ્ર આગળ મળતું સ્થિતિમાન આપણને કેવું મળશે? ઋણ મળશે, સોરી કેવું મળશે? શૂન્ય મળશે. એટલે આપણો જવાબ કેટલો આવશે? શૂન્ય. એટલે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું આવશે? શૂન્ય આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આગળ જોઈએ. R1 અને R2 ત્રિજ્યાના બે ગોળાઓ પર સમાન વિદ્યુત સ્થિતિમાન છે. બે ગોળા છે જેની ત્રિજ્યા R1 છે એકની અને બીજાની ત્રિજ્યા R2 છે, એ બંનેના સ્થિતિમાન સમાન છે. એટલે આપણે આવું કહી શકાય V1 ઇઝ ઇક્વલ ટુ V2. એટલે V1 સમાન વિદ્યુત સ્થિતિમાન છે તો તેના વિદ્યુતભારનો ગુણોત્તર કેટલો? V1 સ્થિતિમાન કે જેની ત્રિજ્યા આર વન ગોળા, એટલે જે ગોળાની ત્રિજ્યા આર વન છે એનું સ્થિતિમાન વી વન છે, અને ગોળાની ત્રિજ્યા આર ટુ છે એનું સ્થિતિમાન વી ટુ છે. તો આપણે આવું લખી શકાય કે ક્યુ વન સપાટી પરની વાત કરીએ તો અપોન આર વન ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ટુ અપોન આર ટુ. કે કેન્સલ. વિદ્યુતભારના ગુણોત્તરની વાત કરીએ તો સૂત્ર આવે ક્યુ વન અપોન ક્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ આર વન અપોન આર ટુ. એટલે વિદ્યુતભારનો ગુણોત્તર કેટલો થશે? આર વન અપોન આર ટુ જેટલો થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આગળ જોઈએ. પ્લસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા ચાર વિદ્યુતભારો 2D વ્યાસ ધરાવતા વર્તુળના પરિઘ પર એવી રીતે મૂકવામાં આવે કે જેથી તેઓ ચોરસ બનાવે. એટલે આપણે આ રીતે કહી દઈએ, ધારો કે આ 2D વ્યાસનો એક વર્તુળ છે. ખ્યાલ આવ્યો? અને આ વર્તુળનો વ્યાસ 2D એટલે કે ત્રિજ્યા કેટલી થશે? તો કે D. ઓકે, ચાલો વિદ્યુતભારો મૂકવાના છે. ચાલો એક વિદ્યુતભાર અહીંયા મૂકું, બીજો એક વિદ્યુતભાર અહીંયા મૂકું, ત્રીજો વિદ્યુતભાર અહીંયા મૂકું અને ચોથો વિદ્યુતભાર અહીંયા મૂકું. અહીંયા ક્યુ 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 અને ક્યુ. ખ્યાલ આવ્યો? હું ચોરસ બનાવે ને આ રીતે, ધ્યાનથી જુઓ. ઓકે, ચાલો. તો આ બધા વિદ્યુતભારને લીધે કેન્દ્ર ઉપર આ વર્તુળનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર ઉપર શું મેળવવાનું છે? સ્થિતિમાન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, કેટલા વિદ્યુતભાર છે? આ પ્લસ ક્યુને કારણે, આના કારણે, આને કારણે અને આને કારણે કેન્દ્ર ઉપર ઉદ્ભવતા સ્થિતિમાનનો સરવાળો કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ ક્યુને લીધે કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે? તો કે કે ક્યુ અપોન આર. અંતર આટલું, આટલા અંતરને તો શું કહેવામાં આવે? વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? સ્મોલ ડી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો એક
विद्युत भार ने लीधे केन्द्र पर उद्भवतु स्थितिमान के क्यू अपॉन डी, तो आवा बाकी ना केटला वधे त्रण खेलायो, तो हवे टोटल आपणे मेळवुं होय तो केटला थशे, फोर टाइम के क्यू अपॉन डी एटले केन्द्र उपर कुल स्थितिमान थशे एक वक्त, बे वक्त, त्रण वक्त अने चार वक्त, तो के फोर टाइम के क्यू अपॉन डी जेटलू स्थितिमान थशे। खेल एवो आ वस्तुमां विद्यार्थी मित्रों, ओके तो आपणो जवाब शुं आवशे, फोर टाइम के क्यू अपॉन डी। ओके आगळ जोईए, समस्थितिमान सपाटी पर, समस्थितिमान सपाटी एटले आपणे वात करेली थियरी में कि जे सपाटी परना बधा ज बिंदुए विद्युत स्थितिमान एक समान होय तेने आपणे समस्थितिमान सपाटी कीधेली, ओके अथवा समस्थितिमान पृष्ठ। एकम धन विद्युत भार ने एक्स जेटलू खसेड़वा माटे केटलू कार्य करवो पड़े, तो आपणी पासे सूत्र हतुं कार्यनुं, डबल्यू बराबर क्यू डेल्टा वी। तो तमारे समस्थितिमान पृष्ठ परना जे बिंदुएथी जे बिंदुए लई जवुं होय ते बिंदुए विद्युत स्थितिमानो तफावत जोईए, परंतु समस्थितिमान पृष्ठ परना कोई पण बे बिंदुए विद्युत स्थितिमानो तफावत तो हमेशा शून्य ज थाय, कारण के आखू पृष्ठ जे छे ए पृष्ठ परना प्रत्येक बिंदुए स्थितिमान एक समान छे, एटले कोई पण बे बिंदु वच्चे स्थितिमानो तफावत लो तो केटलो आवशे, शून्य। तो एनो मतलब एवो के स्थितिमानो तफावत शून्य छे एटले करवुं पड़तुं कार्य કેટલું થશે, શૂન્ય, એટલે આપણો જવાબ કેટલો આવશે, શૂન્ય આવશે। ખ્યાલ આવ્યો, ઓકે। આગળનો એમસીક્યુ, આર ત્રિજ્યા ધરાવતા એક પોલા વાહક ગોળાની સપાટી પર પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, તો તેના કેન્દ્રથી સ્મોલ આર બરાબર આર બાય થ્રી જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે। માની લઈએ કે આપણે એક આ કેપિટલ આર ત્રિજ્યાનો એક પોલો ગોળો છે અને એ સપાટી પર ક્યુ જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે, એટલે સપાટી ઉપર સ્થિતિમાન કેટલું આવશે, વી બરાબર કે ક્યુ અપોન આર, કેની જગ્યાએ કિંમત મૂકી શકાય, વન અપોન ફોર પાય એપ્સાયલોન ઝીરો, એટલે કિંમત આવશે ક્યુ અપોન ફોર પાય એપ્સાયલોન ઝીરો આર, એ આપણી સ્થિતિમાન આવશે, સપાટી પરનું સ્થિતિમાન। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, ઓકે ચાલો। આપણને પ્રશ્ન પૂછેલો છે કે કેટલા અંતરે સ્મોલ આર બરાબર આર બાય થ્રી, આર બાય થ્રી એટલે સપાટીની અંદરના ભાગમાં હશે, મતલબમાં આર જેટલું અંતર છે સપાટી સુધીનું અંતર આવે, તો આપણને સપાટીની અંદરના ભાગમાં કીધેલું છે, કારણ કે આપણે માની લઈએ કે આર બાય થ્રી અહીંયા ક્યાંક આવે, તો આર બાય થ્રી એટલે આ જે બિંદુ છે પી બિંદુ, એ પી બિંદુ સપાટીની અંદરના ભાગમાં છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, ઓકે। તો આપણે વાત કરેલી કે પાતળા ગોળાકાર કવચની સપાટી પર સ્થિતિમાન જેટલું હોય એટલું અંદરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન એટલું જ રહેશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, એનું કારણ આપણે થિયરીમાં સારી રીતે ભણાવેલું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, ઓકે। તો આપણને અહીં આગળ આર બાય થ્રી જેટલા અંતરે, કેન્દ્રથી આર બાય થ્રી જેટલા અંતરે એટલે કે સપાટીની અંદરના ભાગ માટે પૂછેલું છે, તો સપાટીની અંદરના ભાગમાં સ્થિતિમાન કેટલું આવશે, તો કે જેટલું સપાટી ઉપર હોય તેટલું, તો સપાટી ઉપર કેટલું છે, તો કે ક્યુ અપોન ફોર પાય એપ્સેલોન ઝીરો કેપિટલ આર, તો આપણો જવાબ આવશે સી। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, ઓકે। આગળનું એમસીક્યુ જોઈએ, 9 × 10⁻¹⁵ મીટર ત્રિજ્યા ધરાવતા પરમાણુના ન્યુક્લિયસ ઝેડ બરાબર 50ની સપાટી પર સ્થિતિમાન કેટલું થશે। ખ્યાલ આવ્યો, પરમાણુની સપાટી પરનું સ્થિતિમાન પૂછેલું છે, સપાટી પર સ્થિતિમાન વી બરાબર કે ક્યુ અપોન આર, આર એટલે ત્રિજ્યા આપણને આપેલી છે કે 9 × 10⁻¹ વિદ્યુત ભાર। ખ્યાલ આવ્યો, ઓકે। આપણે પહેલાં પાઠમાં થિયરી હતી કે કોઈ પણ પરમાણુ પરનો વિદ્યુત ભાર કેટલો હશે, તો એ પરમાણુના ક્રમાંક એને ગુણ્યા એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, તો આપણે કહી શકાય કે ક્યુ બરાબર એન ઈ, તો જ્યાં એન બરાબર 50, કારણ કે પરમાણુ ક્રમાંક અહીંયા કેટલો હશે 50, તો એ પરમાણુમાં 50 પ્રોટોન હોય અને 50 ઇલેક્ટ્રોન હશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, ઓકે। તો આપણે કિંમત મૂકી દઈએ, વી બરાબર કે ક્યુ એટલે એન ઈ અપોન આર, બધી જ વેલ્યુ આપણી પાસે છે, તો આપણને આમાં સમીકરણમાં કિંમત મૂકીએ તો આપણને જવાબ મળશે, જે જવાબ મળે એ આપણે ટીક કરવાનો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે। આગળ જોઈએ,
5 सेंटीमीटर त्रिज्या धरावता धातुना पोला गोला ने विद्युत भारित करता तेनी सपाटी पर स्थितिमान 10 वोल्टनू मळे छे। तो गोळाना केन्द्र पर स्थितिमान हमणा तमने कीधेलू के पातळा गोळाकार कवचनी सपाटी पर जेटलू स्थितिमान होय एटलू अंदरना कोईपण बिंदुए स्थितिमान होय, पछी केन्द्र होय के गोळानी अंदर गम्मे तेटला अंतरे होय स्थितिमान केटलू रहेशे, जेटलू सपाटी पर स्थितिमान होय तेटलू ने तेटलू। तो सपाटी पर स्थितिमान 10 वोल्ट छे तो केन्द्र उपर पण स्थितिमान केटला वोल्ट हशे? 10 वोल्ट जेटलू हशे। खेलेवा वस्तुमां ओके आगळ जो विद्युत स्थितिमाननुं पारिमाणिक सूत्र पूछेलू छे। विद्युत स्थितिमाननुं सूत्र शुं हतुं? आपणुं वी बराबर डबल्यू बाय क्यू। खेलावो डबल्यू एटले कार्य, कार्यनुं पारिमाणिक सूत्र, अने विद्युत भारनुं पारिमाणिक सूत्र आपणने खबर छे। कार्यनुं पारिमाणिक सूत्र केटलुं छे? एम वन एल टू टी माइनस टू। अने विद्युत भारनुं पारिमाणिक सूत्र क्यू बराबर आई टी परथी आ एटले प्रवाह ए वन, टी एटले समय टी वन। खेलावा वस्तु में तो आनु आपणे टोटल गणतरी करी एटले जवाब मळशे केटलो? एम वन एल टू टी माइनस थ्री ए माइनस वन, आ आपणो जवाब। तो जवाब आपणो आवशे ऑप्शन बी। खेलावा वस्तु में ओके आगळ एमसीक्यू जोईए। भार त्रिज्याना वाहक गोळाने वी वोल्टना विद्युत स्थितिमान सुधी चार्ज करेलो छे। तो आर त्रिज्याना गोळा उपर स्थितिमान वी छे तो आपणी पासे सूत्र छे वी बराबर सपाटी पर स्थितिमान के क्यू अपॉन केपिटल आर। ओके चलो आपणने प्रश्न पूछेलो छे तो गोळाना केन्द्रथी आर काउंसमां ग्रेटर देन आर एटले के आ जे स्मोल आर जे छे ने ए बिंदु सपाटीनी बहारना बिंदुए छे। तो के सपाटीनी बहारना बिंदुए विद्युत क्षेत्र केटलू थाय ते आपणे मेळवानुं छे। खेलावा वस्तुमां ओके सपाटीनी बहारना बिंदुए विद्युत क्षेत्र थशे ई बराबर के क्यू अपॉन स्मोल आर स्क्वेर। खेलावो ओके आ जे समीकरण छे वी बराबर के क्यू अपॉन आर मां के क्यू ने सूत्रनो करता बनावीए तो सूत्र आपणुं बनशे वी इंटू आर। खेलावो तो के क्यूनी जगह जो आपणे आ समीकरण में वी इंटू आर मूकीए तो आपणुं नवुं समीकरण बनशे ई बराबर के क्यूनी जगह वी आर अपॉन आर स्क्वेर। ओके तो आपणुं विद्युत क्षेत्र आवशे वी आर अपॉन आर स्क्वेर। खेलावो आ वस्तुमां ओके तो आपणो ऑप्शन आवशे ए। खेलावो आ वस्तुमां ओके आगळ एमसीक्यू जोईए। ओके आगळ एमसीक्यू जोईए एक विद्युत भारित पोला गोळानी त्रिज्या तमने 10 सेंटीमीटर आपेली छे अने गोळाना केन्द्रथी 5 सेंटीमीटर दूर आवेला बिंदुए स्थितिमान वी छे। तो केन्द्रथी 15 सेंटीमीटर दूर आवेला बिंदुए स्थितिमान केटलू छे ते मेळवानुं કીધું છે। ખેલાવો વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો તમને 5 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ સ્થિતિમાન વી છે એવું કીધું છે। 5 સેન્ટીમીટર દૂર એટલે ગોળાના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન કેટલું હોય? જેટલું સપાટી પર હોય તેટલું। તો કે સપાટી ઉપર સ્થિતિમાન કેટલું હશે? તો કે વી કહી દઈએ વી બરાબર કે ક્યૂ અપોન સપાટી થી કેન્દ્ર સુધીનું અંતર 10 સેન્ટીમીટર છે એટલે અહીંયા લખીએ આપણે 10, આને કહી દઈએ સમીકરણ નંબર 1। ખેલાવો ઓકે તો આ જે સ્થિતિમાન જે છે ને સમીકરણ 1 માં ડાબી બાજુમાં વી જેટલું સ્થિતિમાન એ સ્થિતિમાન 10 સેન્ટીમીટર અંતરે પણ છે અને 5 સેન્ટીમીટર અંતરે પણ છે એવું કહી શકાય, પરંતુ સૂત્રમાં આપણે 10 સેન્ટીમીટર કેમ મૂક્યું? કારણ કે સપાટી ઉપર જેટલું સ્થિતિમાન હોય એટલું અંદરના બિંદુએ સ્થિતિમાન હોય છે એટલે આપણે 10 સેન્ટીમીટર સૂત્રમાં મૂકવો પડશે। ખેલાવો ઓકે આપણને હવે પ્રશ્ન પૂછેલો છે કે 15 સેન્ટીમીટર બિંદુએ આવેલા એટલે 15 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ સ્થિતિમાન કેટલું હશે? આપણે કહી દઈએ વી ડેસ કે ક્યૂ અપોન કેટલા અંતરે? 15 સેન્ટીમીટર, તો અહીંયા 15 સેન્ટીમીટર જેટલું અંતર લખવાનું, આને સમીકરણ નંબર 2 કહીએ। ખેલાવો તો સમીકરણ 2 ભાગાકાર 1 કરીએ તો વી ડેસ અપોન વી ઇજ ઇક્વલ ટુ 15 છેદનો છેદ ક્યાં જશે? અંશમાં એટલે 10। તો વીડેસ બરાબર આપણી પાસે જવાબ આવે 2V/3। તો વીડેસ એટલે કે 15 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ સ્થિતિમાન કેટલું હશે? 2V/3। તો ઇનશોર્ટ આપણો જવાબ આવશે બી, 2V/3 જેટલું સ્થિતિમાન હશે। ખેલાવો આ વસ્તુમાં ઓકે આગળનો એમસીક્યુ ઓકે આગળનો એમસીક્યુ જોઈએ
समान विद्युत क्षेत्र इने समांतर मुकेल पी डायपोल मोमेंट धरावती विद्युत डायपोल ने विद्युत क्षेत्र में 180 जेटलू भ्रमण करावता केटलू कार्य थाय। तो हमणां ज आपणे कीधेलू के कार्य कोना जेटलू थाय, तो के स्थिति ऊर्जाना फेरफार जेटलू। ओके, तो डायपोलनी स्थिति ऊर्जानुं सूत्र हशे आपणी पासे, डायपोलनी स्थिति ऊर्जानुं सूत्र हशे यू बराबर माइनस सदीस पी डॉट सदीस ई। डॉट काढवो हो तो आपणे आवुं लखी दईए, माइनस पी ई कोस थीटा, आ स्थिति ऊर्जा थई। ओके, चलो तो थीटा आधारित आपणे नक्की करवानुं छे કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો। સમાન વિદ્યુત ક્ષેત્રમાં શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એકબીજાને સમાંતર છે એટલે ખૂણો કેટલા અંશનો થશે? ઝીરો। તો U1 પ્રારંભમાં U1 ઇઝ ઇક્વલ ટુ બંને એકબીજાને સમાંતર છે એટલે થીટા બંને વચ્ચેનો કેટલો થશે? ઝીરો થશે। તો એવું કહી શકાય કે માઇનસ પી ઈ કોસ ઝીરો એ વેલ્યુ 1 થાય એટલે જવાબ આવે માઇનસ પી ઈ। तो U1 बराबर माइनस पी ई। ओके, हवे तमने कीधेलू छे के हवे विद्युत डायपोल ने विद्युत क्षेत्र में 180 अंशनु भ्रमण आपवामां आवे तो अंत में खूणो केटलो थाय? 180। तो एवं कही सकते माइनस पी ई कोस 180, कोस 180 वेल्यू माइनस 1 तो माइनस माइनस प्लस, तो एवं कही सकते प्लस पी ई। तो डेल्टा यू એટલે કહી શકાય U2 માઇનસ U1 એટલે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર થઈ ગયો। ડેલ્ટા યુ બરાબર U2 માઇનસ U1 એટલે પી ઈ માંથી માઇનસ પી ઈ બાદ કરવાના એટલે માઇનસ માઇનસ પ્લસ પી ઈ એટલે 2 PE। તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર આવ્યો 2 PE, તો સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું જ કાર્ય થાય તો થયેલું કાર્ય કેટલું થાય? 2 PE જેટલું કાર્ય થાય। તો આપણો ઓપ્શન આવશે ડી, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આગળ ઓકે આગળનો MCQ જોઈએ। વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ માન, લઘુત્તમ માન એટલે ઋણ મૂલ્ય, પણ લઘુત્તમ થાય ત્યારે ક્યારે લઘુત્તમ થશે? તો કે આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણાવેલું ત્યારે સૂત્રમાં છેલ્લે કન્ડિશન આવેલી યુ બરાબર માઇનસ પી ડોટ ઈ, તો આમાં લઘુત્તમ ક્યારે થાય? તો કે બંને વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને એક જ દિશામાં હોય, તો એક જ દિશામાં હોય એટલે ખૂણો થશે ઝીરો, એટલે એવું કહી શકાય પી ઈ કોસ થીટા, કોસ થીટા એ વેલ્યુ, કોસ ઝીરો એ વેલ્યુ કેટલી થશે? તો કે 1, તો એવું કહી શકાય માઇનસ પી ઈ। તો આ જે સ્થિતિ ઉર્જા છે ને, સ્થિતિ ઉર્જા લઘુત્તમ સ્થિતિ ઉર્જા છે, ખ્યાલ આવ્યો? તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા ક્યારે હોય? તો કે જ્યારે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર હોય ત્યારે। તો ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય એ આપણો જવાબ। ઓકે, આગળ જોઈએ। વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ સ્થિર સંતુલન અવસ્થામાં હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી? મિત્રો, જ્યારે આપણે હમણાં જ આગળનો MCQ ગણેલો કે અહીં આગળ જે સ્થિતિ ઉર્જા મળીને માઇનસ પી ઈ, તો અહીં આગળ જે સંતુલન જે છે ડાયપોલ એ સ્થિર સંતુલન અવસ્થામાં કહેવાય, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો સ્થિર સંતુલન અવસ્થામાં પણ આપણે કહી શકાય કે ખૂણો કેટલો હશે? શૂન્ય હશે। તો અહીં આગળથી આપણે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ સ્થિર સંતુલન અવસ્થામાં હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા કેટલી આવે? માઇનસ પી ઈ જેટલી સ્થિતિ ઉર્જા આવશે સ્થિર સંતુલનમાં હોય ત્યારે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળનો MCQ જોઈએ। આગળના MCQમાં વાત કરીએ તો ત્રિકોણ ABCના શિરોબિંદુ પર 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે। આપણે દોરી લઈએ કે ત્રિકોણ ABC છે આ, આને નામ આપી દઈએ A, અહીંયા B, અહીંયા C। ત્રણેય ત્રિકોણ એટલે ત્રણેય શિરોબિંદુ પર આપણે કહી દઈએ કે વિદ્યુત ભાર મૂકેલા છે। એક વિદ્યુત ભાર અહીંયા, બીજો અહીંયા અને ત્રીજો અહીંયા। ત્રણેય વિદ્યુત ભારના મૂલ્ય તમને આપેલા છે 2 માઇક્રોકુલમ, એક સમાન જ છે। ઓકે, AB પ્લસ AC, અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો BC નહીં આવે, AC આવશે। AB પ્લસ AC 12 સેન્ટીમીટર છે અને AB ક્રોસ AC 32 સેન્ટીમીટર² છે, તો એ બિંદુએ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મેળવવાનું છે। એ બિંદુએ રહેલા વિદ્યુત ભારને કારણે
અને બી બિંદુએ રહેલા વિદ્યુતભાર, એટલે આ બે વિદ્યુતભારના તંત્રને લીધે સ્થિતિ ઉર્જા આપણે લખવી હોય તો સ્થિતિ ઉર્જા આવશે યુ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર. બંને વિદ્યુતભાર એક સમાન મૂલ્યના છે એટલે આવું લખી શકાય કે ક્યુ સ્ક્વેર અપોન અંતર થશે એ થી બી પ્લસ એ થી સી, એટલે એ અને સી બિંદુએ રહેલા વિદ્યુતભારને કારણે સ્થિતિ ઉર્જા કેટલી આવશે, કે ક્યુ સ્ક્વેર અપોન એ થી સી. ઓકે, તો આપણે બેમાંથી કોમન શું નીકળશે, કે ક્યુ સ્ક્વેર વધશે અંતર વન અપોન એ બી પ્લસ વન અપોન એ સી. ખ્યાલ આવ્યો? ઓકે, આપણે હવે એ બી અને એ સીનો ક્રોસ ગુણાકાર કરીએ તો નવું સ્ટેપ આપણું શું બનશે, યુ બરાબર કે ક્યુ સ્ક્વેર કાઉસમાં એ બી પ્લસ એ સી અપોન છેદમાં ગુણાકાર આવશે એ બી ક્રોસ એ સી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ખાલી કિંમત મૂકવાની છે, કેની વેલ્યુ 9 × 10^9, ક્યુ વિદ્યુતભાર 2 μC, એનો સ્ક્વેર કરો તો 2² = 4, માઇક્રોનો 10^-6 × 10^12. ઓકે, એ બી પ્લસ એ સી 12 cm આપેલા છે, મીટરમાં કન્વર્ટ કરો 12 × 10^-2 અપોન એ બી ક્રોસ એ સી 32 cm², એટલે 32 cm મીટરમાં 10^-4. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આના આધારિત તમે ગણતરી કરશો અને ગણતરી આધારિત જે જવાબ આવે એ જવાબ ફાઇનલ ગણવામાં આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ખાસ યાદ રાખજો અહીંયા આગળ કે એ બિંદુએ સ્થિતિ ઉર્જા મેળવવાનું કીધેલું છે, તંત્રની સ્થિતિ ઉર્જા કીધી હોત તો 3 વખત આપણે સૂત્ર મૂકવું પડત. આવ્યું જે સૂત્ર છે ને, કે ક્યુ સ્ક્વેર અપોન એ બી પ્લસ કે ક્યુ સ્ક્વેર અપોન એ સી. ખ્યાલ આવ્યો? એટલે આવું એક હજુ બે વિદ્યુતભારની જોડ બને ત્યારે તંત્રની માગેલી હોય તો થાય, પણ આપણને તંત્રની માગેલી નથી, આપણને એ બિંદુએ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય માગેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળનો MCQ જોઈએ. હવે આપણે આપણને 10 cm બાજુવાળા ત્રિકોણના દરેક શિરોબિંદુ પર 10 μC વિદ્યુતભાર મૂકેલો છે. માની લો કે આ ત્રિકોણ છે અને આ ત્રિકોણના દરેક શિરોબિંદુ પર 10 μC વિદ્યુતભાર છે. 10 μC અહીંયા મૂકેલો છે, 10 μC અહીંયા અને 10 μC અહીંયા. ખ્યાલ આવ્યો? અને બાજુઓનું માપ છે 10 cm, તો આપણે બાજુઓના માપને એ કહી દઈએ, એ બરાબર 10 cm. તો એ બરાબર 10 cm મીટરમાં કન્વર્ટ કરો તો 10 × 10^-2 મીટર, તો વધશે કેટલા, 10^-1 મીટર જેટલી બાજુઓની લંબાઈ થાય. ખ્યાલ આવ્યો? અને આપણને કીધેલું છે આ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. હમણાં જ આગળનો MCQ હતો એમાં એક બિંદુએ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા મેળવવાનું કીધેલું, અહીંયા તંત્રની સ્થિતિ ઉર્જા કીધેલું છે, તો આપણે 3 જોડ બનાવવી પડશે. ખ્યાલ આવ્યો? આને નામ આપી દઈએ એ, આને નામ આપી દઈએ બી અને આને નામ આપી દઈએ સી. તો 3 વિદ્યુતભારની જોડ બનાવવી પડશે. એક તો એ બિંદુએ Q1 વિદ્યુતભાર, બી બિંદુએ Q2 અને સી બિંદુએ Q3. તો 3 વિદ્યુતભારની જોડ બનાવવી પડશે, Q1 Q2ની, બીજી Q2 Q3ની અને ત્રીજી Q1 Q3ની. આવી રીતે આપણે 3 જોડ બનાવવી પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે આગળ સૂત્ર મૂકીએ, કુલ સ્થિતિ ઉર્જા યુ બરાબર, જો તમને સૂત્ર આપેલું છે, યુ બરાબર કે Q1 Q2ની જોડને આધારે સૂત્ર કયું છે, કે Q1 Q2 અપોન બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર એ. એવી જ રીતે 2 અને 3 વચ્ચે કે Q2 Q3 અપોન એમની વચ્ચેનું અંતર એ. અને ત્રીજી માટે આપેલું છે કે Q1 Q3 અપોન 2 વિદ્યુતભાર વચ્ચેનું અંતર એ. ખેલાવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો જુઓ, કોમન નીકળતું હોય કોમન લઈ લેવાનો અને છેલ્લે ગણતરી કરીને આપણે જવાબ મેળવી લેવાનો. ગણતરી કરીને જવાબ આપણને કેટલા જૂલ મળે છે, 27 જૂલ જેટલા તંત્રની સ્થિતિ ઉર્જા મળે છે. ખેલાવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળનો દાખલો જોઈએ. 1 cm લંબાઈની એક વિદ્યુત ડાયપોલને 10 ન્યૂટન/કુલમ્બના વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મોમેન્ટ 30° ખૂણો બનાવે તે રીતે મૂકેલી છે, એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને 30° ખૂણે મૂકેલી છે, તો આ સ્થિતિમાં તેના ઉપર લાગતું ટોર્ક છે
दस रूट टू जूल जेटलू। तो आ डायपोल नी आपने शू मेळवानी छे विद्युत स्थिति ऊर्जा। ख्याल आवो टॉर्कनु सूत्र आपणी पासे छे टाउ बराबर पीई कोस थीटा अने स्थिति ऊर्जा नु सूत्र छे यू बराबर पीई साइन थीटा छे माइनस छे पण आपणे प्लस लईए मूल्य। ख्याल आवो एक अने बे नो गुणा अथवा बे अने एक नो गुणाकार करिए तो यू अपॉन टाउ इज इक्वल टू सूत्र शू बन से पीई साइन थीटा अपॉन पीई कोस थीटा पीई पीई कैंसल साइन थीटा अपॉन कोस थीटा इज इक्वल टू थे टेन थीटा। तो स्थिति ऊर्जा यू बराबर सूत्र बन से टाव इंटू टेन थीटा। थीटा आपने आपेला से कितना अंश आपेला से तीस अंश तो टेन तीस अंश की किमत लखवानी टाव टाव एटले टोर्क आपेलू से। ख्याल आवो विद्यार्थी मित्रों आ बने की किमत मूकीने गणतरी करवानी आ सूत्र में तमे गणतरी करशो अने जे जवाब आए ते आपणे टीक करवानो छे। ख्याल आवो वस्तु में विद्यार्थी मित्रों ओके आगळ जोड़ एमसीक्यू जोईए। एक डायपोल नी डायपोल मोमेंट फोर इंटू टेन डेस टू माइनस नाइन कूलम इंटू मीटर जेटली छे। आ डायपोल अक्ष साथ साठ अंश खूणों बनावे अने एक खूणों बनावती दिशा में जीरो पॉइंट बे मीटर दूर आवेला बिंदुए स्थितिमान मेळवानुं छे। तो इनशोर्ट डायपोल ने लीधे उद्भवतु स्थितिमान मेळवानुं छे। तो एनुं सूत्र आपणी पासे हतुं वी बराबर के पी कोस थीटा अपॉन आर स्क्वेर। ख्याल आ सूत्र में आपणे किंमत मूकवानी छे के एटले कूलमनो सार्वत्रिक अचलांक के बराबर नौ गुणिया दस की नौ घात होती पी पी एट डायपोल मोमेंट की वेल्यू पेली है कोस साइठ की वेल्यू पे और के मीटर अंतर मेलवा जीरो पॉइंट बे मीटर अंतर मेलवा है आम तब गणतरी कर तब जे जवाब आए तो जवाब आप टीक करवा है। ख्याल आ वस्तु में ओके आग जो कैपिटल क्यू विद्युत भार थी अमुक अंतरे आवेला पी बिंदुए विद्युत स्थितिमान तमने आपेलू छे 600 वोल्ट अने विद्युत क्षेत्र की तीव्रता तमने आपेली छे 150 न्यूटन पर कूलम। तो आ बिंदुनु विद्युत भार थी अंतर मेळवानुं छे तमने विद्युत स्थितिमान पण आपेलू छे अने विद्युत क्षेत्र पण आपेलू छे। तो आपणी पासे विद्युत स्थितिमान अने विद्युत क्षेत्र नो संबंध हतो वी बराबर ई डी ज्यां डी एटले अंतर छे। ख्याल आवो विद्युत भार थी कोईपण बिंदुनु अंतर तो डी ने सूत्रनो करता बनावीए तो सूत्र आवे वी बाय ई। वी एटले स्थितिमान तमने आपेलू छे केटला वोल्टनुं स्थितिमान आपेलू छे 600 वोल्टनुं स्थितिमान आपेलू छे अने विद्युत क्षेत्र केटलुं छे 150। ख्याल आवो आ वस्तुमां विद्यार्थी मित्रों ओके तो गणतरी तमे करशो एटले गणतरी आधारित तमने जवाब मळशे डी बराबर 4 मीटर। तो आपणो जवाब आवशे केटलो 4 मीटर आवशे। ख्याल आवो आ वस्तुमां विद्यार्थी मित्रों ओके आगळ जोई ओके मित्रों। तो हवे आपणे आगळ एक वधारना एमसीक्यूनी वात करवानी छे एटले ध्यान आपजो बराबर। जो तमने एक पातळू गोळाकार कवच आपे अने ए गोळाकार कवचनी त्रिज्या कैपिटल आर होय अने गोळाना केन्द्रथी सपाटी सुधीनुं अंतर कैपिटल आर छे एटले के त्रिज्या आर छे अने पातळा गोळाकार कवचनी सपाटी पर क्यू जेटलो विद्युत भार होय तो स्थितिमान तमने पूछे सपाटी पर तो वी बराबर स्थितिमान केटलुं आवशे के क्यू अपॉन आर। ज्यां सपाटी पर जे विद्युत भार छे ए विद्युत भारनी पृष्ठ घनता आवशे सिग्मा बराबर क्यू बाय ए। क्यू ने सूत्रनो करता बनावे एटले सूत्र बनशे सिग्मा इंटू ए ओके। तो आनी वेल्यू आपणे लखशुं एटले सूत्र बनशे के क्यूनी जग्याए सिग्मा इंटू ए अपॉन आर। वी बराबर के नी वेल्यू आवशे वन अपॉन फोर पाय एप्सिलॉन जीरो क्रॉस सिग्मा एटले एना बैठा सिग्मा ए एटले सपाटीनुं क्षेत्रफळ केटलुं आवशे फोर पाय आर स्क्वेर अपॉन आर। फोर पाय कैंसल आर आर कैंसल तो बोलो अंश में केटला वधशे सिग्मा हजू आर
अपॉन छेद में केटला वधशे एप्साइलॉन जीरो, तो स्थितिमान आपने मळशे गोळानी सपाटी पर सिग्मा आर अपॉन एप्साइलॉन जीरो। तो खास याद रखो, ज्या सिग्मा एटले गोळानी पृष्ठ घनता छे, आर एटले गोळानी त्रिज्या अने एप्साइलॉन जीरो एटले छे शून्यावकाशनी परमिटिविटी। तो याद रखवानुं छे के गोळानी सपाटी पर स्थितिमान के क्यू अपॉन आर जे आ सूत्र छे ने, एनी सिवायनू पण एक सूत्र आवी शके सिग्मा आर अपॉन एप्साइलॉन जीरो। ख्याल आव्यो आ वस्तुमां विद्यार्थी मित्रों? ओके, हवे आपने सपाटी पर पूछे तो पण ए अने सपाटीनी अंदरना कोई पण भागमां पूछे तो पण ए, सपाटीनी अंदर एटले केन्द्र पर पूछे तो पण स्थितिमान केटलुं आवशे? सिग्मा आर अपॉन एप्साइलॉन जीरो। ख्याल आव्यो आ वस्तुमां विद्यार्थी मित्रों? ओके, तो आना आधारित आपणे एमसीक्यू जोईए। तो एमसीक्यू आगळनो एमसीक्यू शुं कीधुं जो કે કેપિટલ આર અને સ્મોલ આર ત્રિજ્યાના બે સમકેન્દ્રીય કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા સમાન છે, તો તેના કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું થશે? તો આપણે વાત કરીએ કેપિટલ આર ત્રિજ્યાના ગોળાને લીધે કેન્દ્ર ઉપર સ્થિતિમાન આપણે કહી દઈએ વી વન કેટલું આવશે? સિગ્મા આર અપોન એપ્સાયલોન જીરો, અને સ્મોલ આર ત્રિજ્યાને गोलाकार कवच ने लीधे केन्द्र पर स्थितिमान केटलू आवशे? वी टू बराबर सिग्मा स्मोल आर अपॉन एप्सिलॉन जीरो। कुल स्थितिमान मेळवू होय तो वी बराबर आवशे वी वन प्लस वी टू। ओके, वी बराबर वी वन एटले सिग्मा आर अपॉन एप्सिलॉन जीरो, अने वी टू एटले सिग्मा स्मोल आर अपॉन एप्सिलॉन जीरो। कॉमन शू निकले? सिग्मा अपॉन एप्सिलॉन जीरो वधे कोण अंदर? आर प्लस स्मोल आर। तो आ आपणू स्थितिमान થશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ગોળાકાર કવચના અંદરના ભાગમાં એટલે કે કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું આવશે? સિગ્મા અપોન એપ્સાયલોન જીરો કેપિટલ આર પ્લસ સ્મોલ આર। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળ જોઈએ, આગળનો એમસીક્યુ જો એના જેવો જ છે। કેપિટલ આર ત્રિજ્યાના અર્ધગોળો, ત્યાં આખો ગોળો હતો, અહીંયા અર્ધગોળો હતો। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અર્ધગોળાની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, તો કેન્દ્ર પર એટલે દર્શાવેલા ઓ બિંદુ, ઓ બિંદુ એટલે કેન્દ્ર પર છે, તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કેટલું થાય? આખો ગોળો હોય તો સ્થિતિમાન કેટલું આવશે? વી બરાબર સિગ્મા આર અપોન એપ્સાયલોન જીરો, પરંતુ અહીંયા ગોળો અડધો છે એટલે આવશે સિગ્મા આર અપોન ટુ એપ્સાયલોન જીરો। તો આપણો જવાબ કેટલો આવશે જોઈને તરત ખબર પડશે, સિગ્મા આર અપોન ટુ એપ્સાયલોન જીરો। ખ્યાલ આવ્યો?